वडोदरा जिला डभोई तालुका शाठोद गाम दरेक सुविधाओं थी सज्ज छे। सरपंच सुधीर बारोटी पोतानी आगवी सूझबूझ थी राज्य सरकार की तमाम योजनाओं लाभ लई गाम में तमाम सुविधाओं उभी करी छे। त्यारे गाम में अद्यतन पीएचसी सेंटर बनावामां आव्युं छे। खेडूतो माटे चेक डेम बनावायो छे जेथी त्रणे ऋतु में 24 कलाक पानी मेळवी शके। गाम में एंट्रन्स में बाग बनावायो छे। कसरत माटे अद्यतन साधनों पण मूकवामां आव्या छे। गाम में छे वाईफाई की खास सुविधा। 2022 जिला पंचायत की डायरी में साठोद गाम पंचायत नो फोटो मुकवानी विचारणा करवामां आवी छे। અમે અમારા ગ્રામના હિતમાં બને એટલા કાર્યો કર્યા છે। અમે અમારી જે સ્ટ્રીટ લાઇટ છે તે પ્રથમ નાખી ગામમાં દરેક જગ્યાએ રોડ અને બ્લોકની સુવિધા કરી છે। અમારે જે 20 વર્ષથી દવાખાનું બંધ હતું તે જ કર્યું છે। ગ્રામ પંચાયત નવી બનાવી છે। ખેડૂતો માટે ચેકડેમ બનાવ્યા છે જેથી કરીને આર્થિક એ લોકોને સમૃદ્ધ થાય। સાથે સાથે અત્યારે હમણાં લેટેસ્ટમાં બાગ બનાવ્યા છે જેથી કરીને છોકરાઓ રમી શકે, જુવાનિયાઓ કસરત કરી શકે અને વૃદ્ધો અહીંયા બેસી શકે। અને ભવિષ્યમાં પાછળ અમે તળાવમાં નાવડી પણ મૂકવાના છે જેથી નૌકા વિહારનો પણ અહીંયા એક બને। અમે બે આયા થઈને સુધીરભાઈ મને કીધું કે હેમંત કાકા આપણે આ જગ્યા પર બાગ બને, આ જગ્યા પર આપણે આ કરીએ, એ તમામ સુવિધા અમે પૂર્ણ કરેલ છે। જોડે 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 ચાલીને સાઠોદ ગામનું પંચાયત ઘર છે, દવાખાનું છે, પછી આપણે ગોવાળો છે કે બે ત્રણ ગામની અંદર ટુબેલો છે। સાઠોદ ગામના વિકાસમાં આપણે છેલ્લા 5 વર્ષમાં જે કાર્ય થયા છે, જે પ્રગતિના કાર્ય થયા છે, એનું અત્યારે એક નવું જ સ્વરૂપ સાઠોદ ગામને જોવા મળ્યું છે। તથા સાઠોદ ગામના રસ્તા પર આવતા જતા લોકો પણ ગામની પ્રશંસા કરી જાય એ રીતનો અમને એક ગર્વ અનુભવાય છે। સમગ્ર ગુજરાતભરમાં હવે ટૂંક સમયમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે છેલ્લા 5 વર્ષમાં ડભોઈ તાલુકાના સાઠોદ ગામની જો વાત કરવામાં આવે તો સરપંચની આગવી સૂઝબૂઝથી ગામમાં વિકાસના પંથે આગળ વધી રહ્યું છે। ત્યારે જી 24 કલાકની ટીમ આ ડભોઈ તાલુકાના સાઠોદ ગામે આવી પહોંચી છે। આ તમામ દ્રશ્યો જોઈ શકો છો કે ગામમાં તમામ પાયાની સુવિધા છે, પીએસસી સેન્ટરથી લઈને ગાર્ડનથી લઈને ચેકડેમ સુધીની સુવિધાઓ કરવામાં આવી છે। આ તમામ દ્રશ્યો છે કે તાજેતરમાં જ આ જે બાગ છે એ ડેવલપ કરવામાં આવ્યો છે, કારણ કે કેટલાક એવા મહિલાઓ છે, બાળકો છે કે જેઓ બહાર નથી નીકળી શકતા, જે રાત્રે ગાર્ડનમાં બેસીને પોતાના વિચારો આપ લે કરી શકાય છે। કારણ કે જ્યાં ગામ હોય ત્યાં ચોરો હોય, એટલે કે આ ચોરો અહીંયા બતાવવા માગું છું કે આ ચોરો છે ત્યાં વડીલો સાંજે બેસીને ગામના જે ડેવલપમેન્ટ છે તેમની વાતો કરી રહ્યા છે, નાના ભૂલકાઓ એક બાજુ પાછળ રમી રહ્યા છે, એટલે કે કહી શકાય કે તમામ જે આજુબાજુના 25 ગામના જે લોકો છે એ અહીંયા પીએસસી સેન્ટરમાં આવી રહ્યા છે। કારણ કે પીએસસી સેન્ટર છે એ આજુબાજુના 25 ગામોના લોકો પ્રસૂતિથી લઈને કોરોના ટેસ્ટથી લઈને રસીકરણ સુધીની સુવિધા લઈ છે, એટલે કે કહી શકાય આ તમામ જે ગામ છે તમામ સુવિધાથી સજ્જ છે। કારણ કે આગામી સમયમાં જ્યારે હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી આવે છે ત્યારે અનેક આઇડલ સ્વરૂપ જે સરપંચો છે તે લોકો જોઈને જ મત કરશે। ચિરાગ જોશી, ઝી 24 કલાક, ડભોઈ, વડોદરા।